24 ઓગસ્ટે કવિ નર્મદની 190મી જન્મજયંતી છે. આ દિવસને વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ કમનસીબી એ છે કે ગુજરાતીઓ જ માતૃભાષા ગુજરાતી વિષયમાં નબળા છે. દર વર્ષે ધોરણ 10માં સરેરાશ 1.34 લાખ વિદ્યાર્થીના પાસ થઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે આપણે ત્યાં પ્રવેશ પરીક્ષામાં ગુજરાતી ભાષાના માર્ક્સને ખૂબ જ ઓછું મહત્વ આપી રહ્યું છે. તજજ્ઞો એ જણાવ્યું કે ધોરણ 10 ભાવિ ઘડતું પહેલું પગથિયું હોવા છતાં શિક્ષકો વાલીઓ ગુજરાતી વિષય પર ઓછું ધ્યાન આપી ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી પર વધુ ધ્યાન આપે છે. તેઓ વિદ્યાર્થીઓને એક જ ટેવ પાડે છે કે મુખ્ય વિષયોની તૈયારી પહેલા કરો, ગુજરાતીની પરીક્ષા સમય જ કરો, જેથી વિદ્યાર્થી જોડતી અને વ્યાકરણ યોગ્ય રીતે શીખી શકતા નથી. આજે દેશની પ્રવેશ પરીક્ષામાં પણ મુખ્ય વિષયોના આધારે પ્રવેશ અપાય છે. પરિણામ સ્વરૂપે વર્ષ 2015માં 8.51 લાખમાંથી 2.26 લાખ વિદ્યાર્થી ગુજરાતી વિષયમાં નાપાસ થયા હતા અને વર્ષ 2023ની વાત કરવામાં આવે તો 6.25 લાખમાંથી 96,000 નાપાસ થયા છે. આજે માતૃભાષાને જીવંત રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા માતૃભાષામાં શિક્ષણ આપવાનો નિયમ અમલ કરી રહ્યો છે. પરંતુ સૌથી પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રવેશ પરીક્ષામાં માતૃભાષાના માર્ક્સને પણ ફરજિયાત કરવાની જરૂર છે.